સજ્જનો અને બહેનો, સ્વાધ્યાય નો પ્રસંગ ચાલી રહ્યો છે અને શાંતિ પાઠ ના મંત્રો પૂરા થયા. હવે જે આગળ વિષય ચાલવાનો છે એ અઘરો ચાલવાનો છે. અત્યાર સુધી કથા જેવું પ્રવચન જેવું હતું, એટલે તમને બધાને બહુ મહેનત બહુ દુઃખી લગાવતી ના પડી. પણ હવે આગળ જે વિષય ચાલશે એમાં ખૂબ બુદ્ધિ લગાવવી પડશે ને, એટલે થોડો અઘરો વિષય આવશે. થોડીક વાત ફરીથી કહી દઉં છું. આપણા ત્રણ પ્રતિકો છે. ધર્મનું પ્રતિક છે સાચિયો, સ્વસ્તિક. અધ્યાત્મનું પ્રતિક છે ઓમકાર, ઓમકાર. અને શક્તિનું પ્રતિક છે ત્રિશુલ, શક્તિનું પ્રતિક છે ત્રિશુલ. એટલે આપણે ઘણી જગ્યાએ ત્રિશુલ તાણેલું હોય, સાક્ષ્ય તાણેલો હોય, ઓમકાર કરેલો હોય, આ ત્રણ આપણા જુદા જુદા પ્રતિક છે. તો શક્તિના પ્રતિકમાં ત્રિશુલને કેમ રાખવામાં આવ્યું? કારણ કે શક્તિ છે એ ત્રિગુણાત્મિકા છે. ખ્યાલ આવે છે? ત્રિગુણાત્મિકા છે, સત્વ, રજ અને તમ. આ ત્રણ ગુણો છે, એ ત્રણ ગુણો મળીને શક્તિ રૂપ થાય છે. આમ તમે એને ઘટાડવા માંગો તો ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન, આ ત્રણ તત્વો આગળ કહીશું લગભગ બધું મળતું આવે છે. એટલે એક ત્રિશુલ પણ છે. ઘણા વર્ષો પહેલા મારે મોરિશિયસ જવાનું કહ્યું, હિન્દ મહાસાગર છે ને, એમાં એક ટાપુ છે મોરિશિયસ. ફ્રેન્ચોએ કબજે કરેલો અને ફ્રેન્ચનું નૌકાનું વડું મથક મોરિશિયસમાં હતું. એનો સેનાપતિ હતો ડુપ્લે, અને એ ડુપ્લે મદ્રાસ ઉપર હુમલો કર્યો અંગ્રેજો ઉપર. મોટું યુદ્ધ થયેલું. તો એ મોરિશિયસ જે છે એ શેરડીનો દેશ છે. એટલી બધી શેરડી થાય, શેરડી 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 શેરડી, અને શેરડીમાંથી થાય મોરસ. અને આ મોરસ શબ્દ ફ્રેન્ચ ફ્રાન્સ ભાષાનો છે, એટલે મોરસ ઉપરથી મોરિશિયસ. હવે એ મોરિશિયસમાં યુપી બિહારના બધા મજૂરોને લઈ ગયેલા મજૂરી કરવા માટે. એ મજૂરોને એગ્રીમેન્ટ કરીને લઈ ગયેલા. જયારે લોકોને એગ્રીમેન્ટ શબ્દ બોલતા ના આવે ને, એટલે ગ્રીમિટિયા બોલે. શું બોલે? ગ્રીમિટિયા, એટલે એગ્રીમેન્ટ. પછી તો બધા રહી ગયા, ત્યાં ક્યાં પાછા આવે, રહી ગયા રહી ગયા રહી ગયા. અત્યારે 51% ઇન્ડિયનો છે, 51%, અને 49% ક્રિઓલ છે, ક્રિઓલ જાતિ. એટલે ત્યાંનો જે પ્રધાનમંત્રી છે ને, છેદી જગન, બિહારમાં જમા એક બે વર્ષ પહેલા આવેલો. બહુ જ તમે જુઓ તો તમને ભારત જેવું જ લાગે, બધા હિન્દી બોલે એવું હતું. ત્યાં આ લોકોના સામે એક પ્રશ્ન ઉભો થયો, કોઈ માણસ મરી જાય તો એના અસ્થિ ક્યાં પધરાવા જવા? અહીંયા તો આપણે ગંગા, નર્મદા, ચાંદોદ કરનારી, હરની પેવડી એવી કોઈ જગ્યા પર લોકો પધરાવા જાય. જોકે હું એનો વિરોધી છું, વાંચતો નથી. હરની પેઢીમાં આખા ભારતના અસ્થિ ઢગલો થાય તો એ પાણીની શું દશા થાય? ખ્યાલ આવે? અને અસ્થિમાં ઘણા ઘણા તો રોગી જ તો હોય. કોઈને કઈ રોગ હોય, કોઈને કઈ રોગ હોય, કોઈને કઈ રોગ હોય, બધા લાવી લાવીને તમે સારવે રાખો.
તો પાણી દૂષિત થાય. અને હેઠ વાત છે એ લોકો પાણી પીવે તો એમાંથી તો રોગો ઉભા થાય. એટલે મેં એક નવી પદ્ધતિ વિકસાવી બતાવી છે લોકોને, કોઈને ગમે તો આશીર્વાદ લેવી છે. અસ્થિ પધરાવવા માટે ગંગા જમુના નર્મદા જેવી નદીમાં જવાનું નહીં, પણ જ્યાં સ્મશાન હોય એની બાજુમાં જ એક બે વીઘા જમીન રાખવાની અને એમાં એક ઉપવન બનાવવાનું. જેનો અસ્થિ હોય એ પરિવાર ખાડો ખોદી અસ્થિ દાટીને એના ઉપર એક ઝાડ વાવી દે, ખાસ કરીને બોલસલીનું ઝાડ વાવી દે, પછી એને ઉછેરીનું મોટું કરે. એમ 50, 100, 200, 500 ઝાડ થઈ જાય તો સ્મશાનની બાજુમાં જ એક સરસ મજાનું ઉપવન થઈ જાય. અને એ ઉપવનમાં દરેક ઝાડ ઉપર પટ્ટી હોય કે ભાઈ આ ફલાણા ફલાણાના પૂર્વજ છે, એટલે એના પરિવારના લોકો એની જે તિથિ આવે એ તિથિ ત્યાં જાય, દીવો કરે, ભજન કરે, કીર્તન કરે, કંઈક નાનો મોટો જમાવાર કરવો હોય તો કરે. અને એ રીતે આપણે આપણા પૂર્વજોના અસ્થિને સકારાત્મક રૂપ આપીએ. જો આ લોકોના મગજમાં ઉતરે ને કહેશે તો સ્મશાનની પાસે જે સરસ મજાનું લીલુંછમ ઉપવન થાય, બેસવા ઉઠવાની જગ્યા થાય, રહેવા ફરવાની જગ્યા થાય, અને પૂર્વજ છે જે મરી ગયો હોય એ ઝાડ રહે ત્યાં સુધી એનું નામ અને એની પટ્ટી લગાવવાની એનું નામ રહે. પશ્ચિમમાં છે ને કબ્રસ્તાનમાં તમે જુઓ ને તો ખુશ ખુશ એકદમ સરસ કબ્રસ્તાન હોય, ચોખ્ખા હોય અને દરેકને પટ્ટી હોય અને દરેકનો મેસેજ હોય. એને મરતી વખતે જે મેસેજ કયો હોય ને એની પટ્ટીમાં લખી રાખે. અને એ લોકો જે દિવસે એની તિથિ હોય તે દિવસે ફૂલ લઈને આવે, એને ફૂલ ચડાવે, 5-10-15 મિનિટ બેસે, બાઇબલ વાંચે, પ્રાર્થના કરે, પછી જાય. આવી પદ્ધતિ છે. હવે ત્યાં પ્રોબ્લેમ શું થયો છે, જગ્યા નથી મળતી. આ બધાને દાટવા ક્યાં, દાટવાની જગ્યા લાવવી ક્યાંથી? કારણ કે જગ્યા જ નથી. કેટલી મારે પેરું જવાનું થયું, પેરુંમાં 5-5 માળના કબ્રસ્તાન, કેટલા 5 માળના. રાષ્ટ્રપતિ, ત્યાંના રાષ્ટ્રપતિનું કબ્રસ્તાન 5 માળનું. ચોથા માળે ફલાણું ગાચ્યું છે, ત્રીજા માળે ફલાણું છે, બીજા માળે ફલાણું છે, પહેલા માળે ફલાણું છે. અને અમેરિકામાં આરસીસીના કેબિન બનાવ્યા છે, બોક્સ બનાવ્યા છે, કારણ કે કબ્રસ્તાન નથી. અને એટલે હવે ઘણા લોકો વિચાર ઉઠાયા છે કે અગ્નિદાહ સારો છે. જે આપણો અગ્નિદાહ છે ને એ અગ્નિદાહ થોડી જમીનમાં, કોઈ મોટી જમીનની જરૂર જ નહીં. મારે ઝિમ્બાબ્વે જવાનું છે. ઝિમ્બાબ્વેમાં હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન ત્રણેયના સ્મશાન પાસે પાસે પેલા બંને દાટે ને આપણે બાળીએ. આપણે બાળીએ એટલે લોકોને બહુ ખરાબ લાગે. ત્યાંની વસ્તીની, બીજી વસ્તીની, બધીની બહુ, અરે તમે આ શું કરો છો, આ મરદાને આવી રીતે. અને કેટલાક તો આમ લાકડા પહોંચાડાથી કરીને બહુ ખરાબ લાગે. એટલે મને પૂછ્યું પત્રકારોએ મને કે આ તમે કેવી પદ્ધતિ, મેં તો આ સારામાં સારી પદ્ધતિ કેમ? મેં કહ્યું જો કોઈ માણસ મરી જાય, એને એડ હોય, ટીબી હોય, કેન્સર હોય, ફલાણો રોગ હોય, ફલાણો રોગ હોય, ફલાણો રોગ હોય, તમે એને દાટી દો, જંતુઓ મરે નહીં. એ જંતુઓ છોડવાના રૂપમાં કોઈ ને કોઈ રૂપમાં ફરી પાછા બહાર આવે અને લોકો સુધી પહોંચી જાય. અમે એને પંચભૂતમાં મેળવી દઈએ એટલે આમાંથી ફરી કોઈ રોગ ઉભો થવાનો પ્રોબ્લેમ રહે. મને કે આ તો બહુ વંડરફુલ છે. પહેલા કીધું અમારું તો બધું વંડરફુલ છે.
પણ અમને જ ખબર નથી, અમને જ અમારી ખબર નથી. એટલે અગ્નિમિતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થળમિતિ ભસ્મ, સર્વમ ભસ્મ હવા મરે. બ્રાહ્મણ કે સંન્યાસી જયારે ભસ્મ લગાવે છે ને, અંત લગાવે ત્રણ ત્રિપુંજ, એ ભસ્મ નો ભાવ એ જ છે કે બધું ભસ્મમય છે, સર્વમ ભસ્મ હવા મરે. એટલે પછી ત્યાં લોકોએ શું કર્યું, મોહિત્યદ્વારાએ એક બહુ મોટું તળાવ બનાવ્યું અને તળાવનું નામ રાખ્યું ગંગાતાલ. ગંગાતાલ, ગંગાતાલ ઉપર 71 ફૂટની મહાદેવજીની મૂર્તિ બનાવી, 71 ફૂટની ભવ્ય મૂર્તિ. એ મૂર્તિ જોઈ મારા મનમાં પ્રેરણા થઈ કે મારે ભારત જઈને સરદાર પટેલની આવી મૂર્તિ બનાવવી. લાગે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈ રહ્યું છે, એનું મૂળ અમે છીએ. આવીને અમે પ્રયત્ન ચાલુ કર્યો અને 20-25 કરોડ રૂપિયા પણ થઈ ગયા. એની પાસેથી લીધા નહીં, જયારે થાય ત્યારે જોયો. ત્યાં મુખ્યમંત્રીને ખબર પડી કે મારી પાસે આયા અમે ચાલી, મને ક્યાં તમે રહેવા દો, અમે કરીશું તો વધારે હાલ. અમારી તાકાત ઓછી, સરકારની તાકાત તો ઘણી મોટી હોય. પછી આ કામ સરકારે ઉપાડી દીધું, સારું છે, જે કરે પણ થવું જોઈએ, એક એવી ભવ્ય મૂર્તિ થવી જોઈએ. એટલે એ 71 ફૂટની એટલી સરસ મહાદેવની મૂર્તિ પ્રેરણા આપી આપણને. પ્રતિમાનો અર્થ જ છે, પ્રેરણા આપે એને પ્રતિમા કહેવાય. જેને જોઈને એમાંથી પ્રેરણા મળે એનું નામ કહેવાય પ્રતિમા. પછી ત્યાં મંદિર છે, મંદિરે બધા દર્શન કરવા જાય તો પૂજારી છે એ શું કરે, ત્રિશુર છે ને એને કંકુરનું પાણી હોય આટલી મોટી થાળી ભરેલી, એમાં બોળી બોળી બધાના કપાળમાં લગાવે ત્રિશુર. ફોરેનર્સ ઘણા આવેલા અને એના કપાળમાં લગાવ્યા. આ ફોરેનર્સ તો છે ને બહુ ઉદાર હોય, બહુ ઉદાર હોય. તમે એ લગાવો તો એ ખસી ના જાય, નાના નાના એવું ના, મુસલમાન ઉદાર ના આવે, મુસલમાન ખસી જાય ના એમ ત્યાં. અમારે આ લોકો તો સ્વીકાર કરી લે. હવે ત્રિશુર તો બધાને લગાય, બધા જેટલા જોવો એટલા બધા ત્રિશુર વાળા દેખાય. પછી અમે મંદિર થી બહાર નીકળ્યા, એક ટોળું ભેગું થઈ ગયું, મને એક સુરતી પટેલ હતા એને મને સ્વામીજી જરા અહીંયા. આ ગોરીબાઈ પૂછે છે કે આ ત્રિશુર નો શું મિનિંગ છે, આવું લગાવ્યું છે આવી છાપ, એનો એનો મિનિંગ શું છે, તમે કોને? મને કઈ આવડતું હોય તો કહું ને, મને કઈ ખબર. પછી મેં એને સમજાય ગોરીબાઈ ને કે આ જે ત્રિશુર છે એ અમારા શિવજી મહારાજ નું હથિયાર છે, શિવના હાથમાં ત્રિશુર હોય અને એ ભક્તોના 3 દુઃખોને દૂર કરે છે, આધિ વ્યાધિ ને ઉપાધિ, આધિ વ્યાધિ ને ઉપાધિ. એટલે આ ત્રિશુર એનું પ્રતીક છે. પછી આધિ કોને કહેવાય, વ્યાધિ કોને કહેવાય અને ઉપાધિ કોને કહેવાય. આધિ એટલે કાલ કહ્યું હતું ને, આધિ આધિ ભૌતિક, આંધી આવી, તોફાન આવ્યું, ફલાનું આવ્યું, ફલાનું આવ્યું, વ્યાધિ એટલે બીમારી. અને ઉપાધિ સમજવા જેવી છે, ઘણા લોકોને ખબર નહીં હોય. તમે કશું ના કર્યું હોય, તમે બિલકુલ નિર્દોષ હો, પણ ટોપલો તમારા ઉપર આવી જાય એને ઉપાધિ કરાય. કોર્ટમાં બધા કેસો હાથા નથી હોતા, કેટલાક ખોટાય હોય છે, પણ ફસાવી દે તમે અને આખી જિંદગી નીકળી જાય તમારી. એટલે કેટલીક વાર આપણે કર્મ જ ભોગવીએ છીએ એવો નિયમ નથી. પાડોશીના કર્મ તમે ભોગવો છો, બાપ દાદાના કર્મો તમે ભોગવો છો, અને કશું ના કર્યું હોય તોય પણ તમે ભોગવો છો. એક વાર એવું બનેલું, એક રોડ ઉપર એક્સિડન્ટ થઈ ગયેલો અને ટોળું બધું ભેગું થઈ ગયેલું,
ભાગી ગયો અને ભાગી ગયો તો બચો જો ઉભા રહ્યા તો આવી બન્યો. પાણી દસમી થઈ છે ને એક ગાડી વાળો નીકળ્યો ને એ જોવા ઉભો રહ્યો એટલે પેલા જો આ જ હતો આ જ હતો એનું ડગલું અને પેલાનું ડગલું બે અને જે ટોળું તૂટી પડ્યું તીખી નાખ્યો બિચારા માસ છોડાયો. હવે આને શું કહેવાય? ઉપાધિ કહેવાય. કયું હોય બીજા એને ભોગવે બીજો. એમ તમે જ્યાં રહેતા હો આજુબાજુ આડોશ પડોશ માં ઘણી વાર તમારે પણ ઉપાધિ માં મુકાઈ જવું પડે. એટલે આધિ વ્યાધિ અને ઉપાધિ. ગોરીભાઈ તો એટલી ખુશ થઈ ગઈ હવે વગર જોતી એક વાત પછી તમને કહ્યું. આ પરદેશ ના લોકો છે ને સૂર્ય નો તો આપને હોય ને કપડા બહુ ઓછા પહેરે એને બહુ ઓછા કપડા પહેરેલા અને એમને એને તો કોઈ સંકોચ જ નહીં. પેલો સુરતી મને કહે છે કે આ ભાઈ જુઓ એકલી લંગોટી પહેરીને બધા ફરે છે અને માથે એસ પહેરી છે આપણા ભાઈ આવું કેમ નથી કરતા? બનાસકાંઠામાં તો આવી વાતે ના થાય. મેં તો તમને ખબર છે આપણા ભાઈ આવું ના કરી શકે. આની બોડી જુઓ આની બોડી જુઓ ખોટતા દેવી છે અને આપણે બધા પીપળામાં જ પીપળા હવે કેવા લાગે? આ તો શરીરમાં સંકળાયેલા હારા છે. આ લોકો બોડી માટે એટલી મહેનત કરે. મારે ન્યુઝીલેન્ડ જવાનું પહેલું હું એડમન્ડ હિલેરી નું ઘર જોવા ગયો એવરેસ્ટ નું શિખર પર કર્યું એ ન્યુઝીલેન્ડ નો આવ્યો. બપોરનો એક વાગેલો અને એક મોટો બગીચો એની ચારે તરફ હજાર બે હજાર માણસો દોડતા હજાર બે હજાર બધા આ સાપમાં બધા દોડે છે કે બોડી બનાવવા માટે તો આ લોકો બોડીને કેટલું મહત્વ આપે છે. આપણે બોડી એટલે કે આ તો નરકનો કોથળો છે અરે રવા દે. એટલે આધિ વ્યાધિ ને ઉપાધિ. તમે ગમે એટલા ડાયા હો શાણા હો સમજુ હો તો પણ કોઈને કોઈ ઉપાધિ ની લપેટમાં આવી જાઓ. એટલે આપણે ત્રણ વાર ઓમ શાંતિ શાંતિ અને એ આ ત્રણ પ્રકારની ઉપાધિઓ છે એમાંથી જે છોડાવે એને ત્રિશુલ કહેવાય. એને કહેવાય ત્રિશુલ. અને એ ત્રિશુલ છે એ શક્તિનું પ્રતીક છે, માતાજીનું પ્રતીક છે. કારણ કે માતાજી છે શુંભ નિશુંભ અને મહિષાસુર. યાદ રાખજો શુંભ નિશુંભ અને આ ત્રણ નું મર્દન કરે છે ત્રિશુલ. આમ વાઘ ઉપર બેઠી હોય જોયું ને તમે સવારે પેલો રાક્ષસ નીચે પડ્યો હોય ને આમ માટે વાઘ નીચે બેઠી હોય. આ બધા પ્રતિકો એટલા સમજવા જેવા છે તો એની તો એક આખી જુદી કથા જ કરવી જોઈએ. એટલે આ ત્રણ જે છે એ આપણા પ્રતિકો છે. સાથીઓ સ્વસ્તિક ઓમકાર અને ત્રિશુળ. હવે આપણો મુદ્દો જે મૂળ વિષય છે એના ઉપર આવીએ જરા વાત કરી કરવાની. આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા છે દર્શનોની. ચર્ચા છે દર્શનો. લખી લેજો. શાસ્ત્રના ત્રણ પ્રકાર હોય છે. એક આચાર શાસ્ત્ર, બે વિચાર શાસ્ત્ર, કૌંસમાં કરજો દર્શન શાસ્ત્ર, અને ત્રણ પ્રોત્સાહન શાસ્ત્ર એટલે પુરાણ શાસ્ત્ર. કૌંસમાં કરજો પુરાણ શાસ્ત્ર. આ
આચાર શાસ્ત્ર એ મુખ્ય વસ્તુ છે. શું કરવું અને શું ના કરવું એનું નામ કહેવાય આચાર. કોણ કે છે કે આ કરવું ના? એટલે કોઈ પણ ધર્મ પાપ અને પુણ્ય વિના નો હોય નહી. ધર્મ હોય એટલે પાપ અને પુણ્ય ની વાતો હોય. પાપ અને પુણ્ય ની વાતો હોય એટલે બચપણથી તમને સંસ્કાર નાખવામાં આવે કે આ પાપ છે અને આ પુણ્ય છે, આ પાપ છે અને આ પુણ્ય છે. દરેક ધર્મ ને પાપ પુણ્ય ની વ્યાખ્યા જુદી જુદી હોય, હલકી ના હોય. કેટલીક વાર એવું બને એક ધર્મ નું પુણ્ય બીજા ધર્મ માં પાપ કહેવાય અને એક ધર્મ નું પાપ બીજા ધર્મ માં પુણ્ય કહેવાય. પુણ્ય છે અને પાપ છે એની કોઈ સ્થાયી વ્યાખ્યા નથી, સ્થાયી વ્યાખ્યા નથી. ધર્મ બદલી જાય, દેશ કાળ પરિસ્થિતિ બદલી જાય તો પુણ્ય પાપ થઈ જાય અને પાપ છે એ પુણ્ય થઈ જાય. હવે દાખલો તમને આપીએ તો તમને ખ્યાલ આવશે. આપણે ભગવાનને એકાદશી હોય ને ભગવાનને ફળાવ ધરાવીએ તો એમાં બટાકાનો શાક, બટાકાનો રાજગરાનો શીરો, શક્કરિયા ફલાણું ફલાણું. હવે આ બટાકા ને શક્કરિયા ને જઈને પાપ માને કંદમૂળ ખરું ને? તમારા માટે પુણ્ય છે ને પેલાના માટે પાપ છે. આપણે ત્રણ વાર નાહે, ઓછામાં ઓછા એક વાર તો નાહે અને ના નાહો તો પાપ ગણાય. અરે બ્રાહ્મણ નો છોકરો થઈ નાહ્યો નથી, હવે તો બધા ના છે, પેલા બ્રાહ્મણ જ નાતા. પાણી જ નતું, પાણી જ ક્યાં હતું, પીવાનું પાણી નતું. પણ જે નાવાથી તમને પુણ્ય, પુણ્ય નહીં મોક્ષ મળે, ગંગાજીમાં નાવતો મોક્ષ મળે, આટલું બધું મહત્વ સ્નાન નું છે. એ જ સ્નાન ને જૈનો પાપ માને, નાવાથી પાપ લાગે, કાંત બધા જંતુઓ મરી જાય. અમે રશિયાની યાત્રામાં ગયેલા ને 5 દિવસ સાયબેરિયામાં રહેલા, નકશો જોજો તો તમને ખ્યાલ આવે સાયબેરિયામાં બહુ ટેમ્પરેચર નીચું, નાવાનું જ નહીં. 5 દિવસ નાયા વિના રહેલા, 5 દિવસ આટલું ગરમ પાણી લાવીને આખા શરીરને પછી ગયું કપડાથી જૈન જય હતી. આ 5 દિવસ આપણે જૈન ધર્મ પાડો. આમ ગતિ ગતિ ના હોત બહુ ચોખ્ખો થાય, બહુ ચોખ્ખો ખરા પાણી. એટલે તમારું પુણ્ય છે અને બીજાનું પાપ છે. હવે તમે કોઈને જીવને મારો તો પાપ લાગે. મુસલમાન છે, બકરી ઈદ હોય કે એવું કઈ હોય અને કુરબાની આપે તો બહુ મોટું પુણ્ય માને. તો સૌની વ્યાખ્યા અલગ અલગ છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે કિમ કર્મ કિમ કરવે તી કવયો પ્યત્ર મોહિતા. મોટા મોટા કવિઓ એટલે જ્ઞાની પુરુષો પણ મોહિત થયા, કારણ કે નિશ્ચિત રીતે આ પાપ જ છે અને આ પુણ્ય જ છે એવું કહી શકાય. એક વાર માટે મારે અમરનાથ જવા, અમરનાથ 3-4 વાર ગયે. સૌથી પહેલી વાર ગયો ને એની તો બહુ લાંબી કથા છે. પણ છેલ્લો પડાવ પંચતરની, અને અમે પંચતરની પહોંચ્યા ત્યારે કોઈ વ્યવસ્થા નહીં. અને આ વૈષ્ણવદેવીની યાત્રા ત્યારે અમે કરવા ગયેલા, આખા દિવસમાં અમે 3 સાધુ અને 2 બીજા 5 જ યાત્રાળુ આવેલા, કોઈ યાત્રાળુ. 3 પતરા નાખેલા એના નીચે બેઠેલા, બાકી કોઈ માણસ જોવા ના મળે. અત્યારે તો એટલી નાની સારી લાખો ની ભીડ અમરનાથમાં. એવું કે સરકારે એક ગોડાઉન જેવો બંધાયેલો, 200-300 માણસો એમાં રાત્રે સુઈ શકે, ચિક્કા થઈ ગયેલું. અમે પહેલા પહોંચીને જગ્યા રોકી લીધી, ખ્યાલ આવે, ખૂણામાં જગ્યા રોકી લીધી. પછી તો માણસો આવતા ગયા આવતા ગયા આવતા ગયા, ચિક્કાર ભરાઈ ગયું. પછી જે આવે એ બાર થઈ જાય ને બાર બરફ પડે.
એટલે જો તમે તમારી સીટ ખાલી કરી આપો તો 300 રૂપિયા આપે. એ જમાનામાં 300 રૂપિયાનો એટલી બધી સ્થિતિ. એટલે બધું ચિક્કાળ ભરાઈ ગયેલું ને ઘણા કેટલાક લોકો બારે રહેલા. હવે બન્યું એવું કે એક માણસ હતો ને એને કામ કરી ધ્રુજે અને મરી જશે લાકડા જેવો થઈ ગયો હતો. આમ કોઈની પાસેથી બામ ને કોઈની પાસેથી કઈ ને એને ઘસ્યું શરીર, પણ એ તો એકદમ મરી જાય એવો થઈ ગયો. એટલામાં એક મિલિટરી નો કેપ્ટન હતો રિટાયર્ડ, એ યાત્રા કરવા આવેલો. મારી પાસે આવી મને કે કાનમાં કે સ્વામીજી યદિ આપ કહે તો મેં ઇસકો વિસ્કી પીલા દો, અભી ગરમ હો જાયગા, ઇસકો પીલા દો. અને ખરેખર એને અને પછી થોડુંક ઘસ્યું અને એનામાં ચેતના આવી ગઈ કે હવે આ પાપ કહેવાય પુણ્ય કહેવાય. આ પરિસ્થિતિમાં પુણ્ય છે, પછી બીજી પરિસ્થિતિમાં પાપ છે, પણ આ પરિસ્થિતિમાં એટલે ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયા મહાજનો એ ગતસ્થ પંથા. એનાથી ઉલટું કહું, એકવાર યાત્રા કરતા કરતા અમે બધા ઘણા માણસો મથુરા પહોંચ્યા અને બધી કુસ્તી મારી બહેનો ડોશીઓ વધારે. એમાં એક ડોશી નો પગ મકદિયા ઉપર લપટ્યો ને પડીને આડકો થાપો ભાગી ગયો, મરમોટી શરીર ભારે થાપો ભાગી ગયો. એટલે મેં કહ્યું હમણાં હમણાં એને વૈદરાજ પાસે લઈ જવો, પાટો બંધાવો. તો કે ના, મારે પાટો નથી બાંધવો. તો કેમ? કે પાટો બાંધવું તો નાવાનું બંધ રહે, નાવાનું બંધ રહે તો મારા ઠાકોરજી ની પૂજા જ ના થાય. ખરેખર બહુ સમજાવી પણ એને પાટો ના બાંધ્યો ના બાંધ્યો તે એ જીવી ત્યાં સુધી ત્રણથી ચાલતી ત્રણથી. તો આને શું કહેવાય? આને અજ્ઞાન કહેવાય. અરે અત્યારે પાટો બંધાય તારા ઠાકોરજીને કશું થવાનું નથી. આવું મને ઘણી વાર. એટલે કર્મના ત્રણ રૂપ છે. પહેલું આચાર શાસ્ત્ર, શાસ્ત્રોના ત્રણ રૂપ છે. આચાર શાસ્ત્ર દરેકના ત્યાં પુણ્ય કોને કહેવાય અને પાપ કોને કહેવાય એની નાની મોટી વ્યાખ્યા તો હોય ને હોય જ. એક બીજો મુદ્દો યાદ રાખજો, ખાસ યાદ રાખજો, જે ધર્મમાં વધુમાં વધુ નકારો હોય ને એ ધર્મ એટલો જ ઘૃણા કરતો હોય. ખ્યાલ આવે? આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, એને નકાર કહેવાય. જેટલા નકાર વધારે એટલી ઘૃણા વધારે. ઇસ્લામમાં નકાર ઘણા છે. ઇસ્લામ બધા લોકો સાથે સમજૂતીથી રહી કેમ નથી શકતા? કારણ કે એને નકાર વધારે છે. જેટલા નકાર વધારે એટલા તમે ચીડે જણ વધારે. આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે. હવે બધું ખોટું જ ખોટું છે તો ઘૃણા કરો. પછી ઘરે જ હોય ને અળીમળીને રહો એ વાત જુદી છે, પણ અંદરથી તો તમારા અંદર જે પરસ્પરનો સાચો પ્રેમ હોવો જોઈએ એવું આર્ય સમાજનું છે. આર્ય સમાજમાં નકાર ઘણા છે અને એટલે નકાર છે કે એને તો નફરત જ લાગે. આ બધા કુવામાં પડ્યા છે, ખોટા માર્ગે વળી. એટલે જયારે જુઓ ત્યારે જરૂરત કરતો હોય, કારણ કે નકાર વધારે છે. જેમાં નકાર ઓછા હોય ને હકાર વધારે હોય એને ઘણા ઓછી હોય. હિન્દુ ધર્મમાં નકાર ઓછા છે. કેમ ઓછા છે? માનો તમને કહું કે તમે પીર બાપજીને પગે લાગો ને તો હું તમને રોકું નહીં. કા પીર બાપજી બાપજી લાગો, પગે લાગો છો? આપણે તો બધા લાગીએ. આપણને કોઈ પીર બાપજીની એલર્જી? જૈન મંદિર હોય તો જૈન મંદિરમાં જઈએ. અમે આવ્યો પહેલા દિવસે બધા ગયે જૈન મંદિરમાં ગયો હતો. રામાપીરનું મંદિર હોય કે ફલાણું હોય તો ફલાણું હોય. ઇવન એક વાર અમે ઔરંગાબાદ ગયા
ઔરંગાબાદ જવાનું. ઔરંગઝેબ ની કબર છે, ઔરંગઝેબ ની કબર છે ને, નજીક માં જ અજંતા એલો રાખે, તમને જવું હોય તો જજો. તો પછી ઔરંગઝેબ ની કબર જોવા ગયા, અને ઔરંગઝેબ બહુ સાચો મુસલમાન હતો, એની મુસ્લિમ તરીકેની એની ક્ષમતા ઘણી યોગ્ય હતી, ઘણી યોગ્ય. પણ કટ્ટર થઈ ગયો ને એને, એનો એને કહ્યું મારી કબર માટી ની બનાવજો, આરસ પાણી નહીં. અને ઇસ્લામમાં માટી ની કબર, કારણ કે 5-10 વર્ષે એ બધું આખું થઈ જાય ને બીજાને ગાંઠવાની. હવે તમે પાકી બનાવી દો પછી કોઈના માટે જગ્યા જ ના રહે. એટલે ઔરંગઝેબ ની કબર છે એ માટી ની બનાવી, પણ લોર્ડ કરજન ના સમયમાં એને આરસ પણ બનાવી. ભાઈ આવો મોટો બાદશાહ હતો, એની કબર એટલે અત્યારે આરસ પણ ની છે. એના બધા 25-30-40 માણસો હતા, બધા ત્યાં ઉભા રહ્યા. તો પેલો મુંજાવર ટૂંક આપવા આવ્યો, યોગાન હોય ને, એક ડોસી મારી બાજુમાં હતી, એને 10 કો નાખતો, ત્યારે 5-10 કો ચાલતો હતો, બહુ એની કિંમત હતી. એટલે મેં દોરા કાઢ્યા, મને તને ખબર છે તું આ 10 કો નાખે છે, પણ આ કોને નાખે છે? આ ઔરંગઝેબે તો આપણા કેટલા મંદિરો તોડેલા, એને શું 10 કો નાખે છે? એને શું કઈ ખબર છે? ઓકે, હું તો એને 10 કો નાખી શકું, મારા કરતા આનું લેવલ ઘણું ઊંચું. આ હિન્દુ ધર્મ ખ્યાલ આવે છે, આ હિન્દુ ધર્મ છે. હું ઓકે, એને જે કર્યું એ કર્યું, પણ હું તો એને 10 કો. આ હિન્દુ ધર્મ. એટલે તમે ગમે ત્યાં જાઓ, આપણે બધા સિયા રામ અમાય સબ જગ જાની કરવું પ્રણામ જોરી જુગ. પણ આપણે બધાને પગે લાગીએ છીએ, કોઈ એલર્જી? એક વાર એવું બન્યું કે અમારે ઓળખીતા જૈન વૃદ્ધ સજ્જન ને, એમણે મને વારંવાર આક્રમ કર્યો કે અમારા મંદિરે ચાલો, ચાલો પ્લીઝ તમારા મંદિરે બે બસ કરી. જેટલું હું કૃષ્ણને પગે લાગું, એટલા જ પ્રેમથી મહાવીર સ્વામીને, આદિનાથ ને બધાને પગે લાગ્યા. ખુશ થયા, બહુ ખુશ થયા. પછી અમે નીકળ્યા, આવ્યા, મહાદેવનું મંદિર આવ્યું ને ત્યારે આરતી થતી હતી. એમનું ચાલો મહાદેવની આરતી થાય છે, આપણે દર્શન કરીને પછી ગામમાં જઈએ. સારું તો મહાન ભાગવત તમે કરી આવો. એટલે બાર ઓટલે બેઠા ને હું ગયો અંદર દર્શન કરવા. દર્શન કરીને આવ્યો, મેં લાઈફ થી આ માણસ અંદર દર્શન કરવા કેમ ના આવ્યો? ખાલી બેઠો કે કોઈ કારણ છે? પણ કઈ બોલ્યો નહીં. હવે હરુની ભાવના હોય, અને અમે ચાલ્યા. એટલે મેં એમને પૂછ્યું, ભાઈ તમે અંદર દર્શન કરવા કેમ ના આવ્યા? મને કે ના કરવા દેવા, દેવ ના દર્શન કરીએ તો આવડા આવડા જીવડા પડે. જોયું આ મગજ બગાડ્યું? જોયું? ઓહ, હવે મને ખબર પડી કે આ ન કરવા જેવો દેવ હતો, અને આ જીવડા થી બચવા માટે બહાર બેઠા હતા. યોગાનું યોગ થયેલું શું કે મંદિર ને કઈક આગળ વધારવાનું, એટલે આગળ પાયો ખોદેલો, અને અંધારું થઈ ગયું તો બરાબર દેખાયું નહીં, ભરી પડ્યા પાયા. હાડકું ભાગ્યું, અને તું કરવા જેવા દેવ ના દર્શન ના કરીએ તો હાડકું ભાગ્યું. એટલે જેમાં ઘણા નકારો હોય, અરે શું તમને વાત કરું, લોકો એટલી એલર્જી કરાવે, પ્રસાદ ના લે એકબીજાને, પ્રસાદ ના લે, અને કદાચ લે તો બહાર જઈને કૂતરાને નાખી દે, પણ ના ખાય કે ના આ પ્રસાદ અમારાથી ના, બજારના ઘાંચિયા ખાય પ્રસાદ, પછી ખાય, પણ આ પ્રસાદ અમારાથી ખવાય. કેટલું પોઈઝન, કેટલું ઝેર ભર્યું લોકોએ. આને કહેવાય સંપ્રદાય વાદ. ખ્યાલ આવે છે આને કહેવાય? એટલે મારું એક સૂત્ર છે, લખવું હોય તો લખી લેજો, સંપ્રદાય મુક્ત ધાર્મિકતા. સંપ્રદાય મુક્ત ધાર્મિકતા. ધાર્મિક થવાનું, સાંપ્રદાયિક નહીં થવાનું.
એટલે અમે સનાતન ધર્મ ની જય બોલાવીએ છીએ. કોઈ સંપ્રદાય નહીં, અમારો કોઈ સંપ્રદાય નહીં. અમે કૃષ્ણ નું નામ લઈએ, રામ નું લઈએ, મહાદેવ નું લઈએ, માતાજી નું લઈએ, બધાનું લઈએ. અમારી કોઈ એલર્જી નહીં. સંપ્રદાય મુક્ત ધાર્મિકતા. અને સંપ્રદાય હોય તો પછી સંપ્રદાયની જ વાતો કરે, એટલામાં જ રમવાનું, બીજું વિચારતા ના આવી શકે. એટલે એક તો ધર્મશાસ્ત્ર છે એનો પહેલો વિભાગ છે, એ પહેલો વિભાગ છે એ છે આચાર શાસ્ત્ર. સૌના તો પોતાના આચારો વચ્ચે બીજી વાત કહી, ધર્મ અને સંપ્રદાય આ બંનેના આચારોમાં ફરક શું હોય? ના, યાદ રાખજો, ધર્મ છે એ તમારા આંતરિક આચારો ઉપર ભાર મૂકે, અને સંપ્રદાય છે એ બાહ્ય આચારો ઉપર ભાર મૂકે. બાહ્ય આચારો એટલે શું? તમારે આવું તિલક કરવાનું, આવા કપડા પહેરવાના, આવું નામ બોલવાનું, આવું, એટલે જે બાહ્યાચાર છે જેમાંથી તમારો સંપ્રદાય દેખાય, ખબર પડે, એ બાહ્યાચાર ઉપર ભાર મૂકે. ધર્મનું કોઈ બાહ્યાચાર નથી. તમે ઊભું કરો તોય વાહવા, અને આડું કરો તોય વાહવા, કરો તોય વાહવા અને ના કરો તોય, એને આંતર આચાર ઉપર. તમે સત્ય બોલો છો કે નહીં, તમે દયાળુ છો કે નહીં, એ અંતર આચાર ઉપર ભાર. આ બે નો ફરક. એક માણસે મને બહુ સરસ વાત કરી, મને કે તમે સમજતા નથી. મેં કહું કેમ, આ જે જુદા જુદા સંપ્રદાય વાળા હોય આ તિલક કર્યા, આ તિલક નું પણ એક શાસ્ત્ર છે. મેં નહીં તો 100-150 પ્રકારના તિલક છે. કેટલા ખબર ના પડે એટલા બધા છે. અરે એના પાછળ પણ રહસ્ય છે, એ રહસ્ય તમે બતાવો. અને કે પેલા આ કચ્છના બધા ઘેટા વાળા નીકળે ને, એટલે કોઈ સ્ટેટ આવે ને તો એ ઘેટા ને ગણવો પડે પાછા, અને એક ટોળું બીજામાં ના પહેતી જાય, બીજું ટોળું, એટલે દરેક ના ઉપર આમ કલર નો છાપો મારે. આ એટલા માટે કર્યા છે કે આપણું ઘેટું પેલા માં ના જતું રહે, અને પેલાનું ઘેટું એટલા માટે આવો. ખરું રહસ્ય ખોલી કાઢે છે. મારા એક ઓળખીતા બીજા એક સર્જન છે, બહુ ચાલુ માણસ છે. ચાલુ એટલે સમજાય છે, બહુ ચાલુ માણસ છે. એ જયારે પણ યાત્રા વાત્રા કરવા નીકળે ને, તો ગજવામાં 4-5 પ્રકારની ડબીઓ રાખે. મને બતાવી કેમ, અને કે જે જગ્યાએ જેવો ચાંદલો ચાલતો હોય એવો કરવા. આપણને ખબર પડે કે અહીં ખાવો ચાલે છે તો આપણે એવો કરી લેવાનો. એવું કેમ કે સગવડ મળે. આપણો આપણો અને જો એ ખબર પડે કે આપણો નથી, જગ્યા નથી, જગ્યા નથી, જગ્યા નથી, એટલે જ્યાં જેવો જરૂર પડે એવો ચાંદલો કરી લેવા. તમને તારો કોઈ સિદ્ધાંત બિદ્ધાંત છે કે નહીં? આપણો એક જ સિદ્ધાંત છે, સગવડો મેળો મેળો નામ સિદ્ધાંત. મરો કે સ્વર્ણનું સરભાણું આ ચાલુ માણસ. એટલે એક છે આચાર શાસ્ત્ર, બરાબર. બીજું છે એ વિચાર શાસ્ત્ર છે. વિચાર શાસ્ત્ર છે જે સમાજ છે, પ્રજા છે, એનો સ્ક્રીન વર્ગ હોય છે. આખું ગોળી ભરીને તમે દહીં ભેગું કર્યું હોય કે જે દહીં કઈ માખણ નથી, પણ દહીંનો થોડુંક માખણ, એમ પૂરી પ્રજા કઈ ક્રીમ ના હોય, પણ પૂરી પ્રજાનો જે થોડોક મુઠ્ઠી પર વર્ગ હોય એ ક્રીમ. અને આ ક્રીમ વર્ગ છે એ સંચાલન કરતો હોય, બાકીના બધા ટોળા હોય છે. ટોળા હોય ને આ ક્રીમ વર્ગ છે એ સંચાલક હોય. હવે ક્રીમ વર્ગ છે એને બધા પ્રશ્નો થાય, આમ કેમ, આમ કેમ, આમ કેમ, આમ કેમ, આમ કેમ. અને એ પ્રશ્નો નો જેમાં વિચાર કરવામાં આવ્યો હોય એને વિચાર શાસ્ત્ર કહેવાય. એને કહેવાય વિચાર શાસ્ત્ર. આપણે તેના માટે શબ્દ રાખ્યો દર્શન શાસ્ત્ર. દર્શન શાસ્ત્ર
આત્મા કેવો હોય, પરમાત્મા કેવો હોય, જગત કેવું હોય, વગેરે 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 જે પ્રશ્નો તમને સતાવે છે એ પ્રશ્નોના સૂક્ષ્મથી સૂક્ષ્મ દિલવટ ભર્યો વિચાર કરવામાં આવે એને કહેવાય વિચાર શાસ્ત્ર. બરાબર છે. હવે આ વિચાર શાસ્ત્ર બધા ધર્મોમાં નથી, ઇસ્લામ પાસે નથી, ક્રિશ્ચિયાનિટી પાસે નથી, યહૂદીઓ પાસે નથી. હું તમને એક દાખલો આપું. 1971 માં અહીં બનાસકાંઠા આવેલો અને 73 માં સુઈગામમાં થોડુંક કામ ચાલુ કરેલું, તો ત્યારે બસમાં ફરો, ગાડી ગાડી નહીં, એટલે હું બસમાં પાછળ જતો હતો અને સમીક એવા કોઈ જગ્યાએથી એક પાદરી ઉપર ચડ્યા બસમાં અને મારી બાજુની સીટ હતી ત્યાં બેઠા, ગોરો માણસ હતો. પછી એને જ વાત શરૂ કરી, મને કે સ્વામીજી તમારી ઈચ્છા હોય તો થોડી ધર્મ ચર્ચા કરીએ. મેં કહ્યું તો વોઇસ કાપ આવતું હતું ને વૈદ્ય કહ્યું બહુ સારું કરો ત્યારે કીધું, કારણ કે આપણે હજુ ફેર અમદાવાદ સુધી જવાનું છે અને ટાઈમ ઘણો છે તો આપણો ટાઈમ પાસ થાય. પછી અમે ધર્મ ચર્ચા શરૂ કરી, આખી બસ ભેગી થઈ ગઈ. આ શું કહે છે, આ બે જુદા જુદા ધર્મના કઈ લડી મરાય છે, લડતા હતા, શાંતિથી ચર્ચા કરતા. પછી મેં એમને એક પ્રશ્ન પૂછ્યો, મેં તો તમે પુનર્જન્મને માનો છો કે નહીં? બિલકુલ નહીં, અમે પુનર્જન્મને માનતા. આ જે જીવ છે, અવતાર છે, એ પહેલો છે ને છેલ્લો છે. તો તમે સ્વર્ગને નરકને માનો છો? કે હા માનીએ. તો સ્વર્ગમાં કોણ જાય છે અને નરકમાં કોણ જાય છે? જેને બપ્તિસ્માં લીધો હોય ને જે ઈશુનું શરણું લે એ બધા સ્વર્ગમાં જવાના, અને જેને બપ્તિસ્માં ના લીધો હોય એ બધા નરકમાં જવાના. આ બેનો ભેદ સમજો. આપણે શું માનીએ છીએ કે જેને જેવા કર્મ કર્યા હોય એવા એને ફળ, આપણે કર્મ આધીન માનીએ છીએ. પેલા કર્મને આધીન, તમે સારામાં સારા કર્મ કર્યા હોય પણ જો તમે બપ્તિસ્માં ના લીધો હોય અથવા ઇસ્લામ સ્વીકાર ના કર્યો હોય તો તમે નરકમાં જ જવાના. ગાંધીજીના સમયમાં બહુ મોટો વિવાદ ચાલેલો અને ત્યારે બે મોટા ઇમામો હતા, એમને કહેલું ગાંધીજી ગમે એટલા મહાન હોય પણ નરકમાં જ જવાના, કારણ કે એમણે ઇસ્લામ સ્વીકાર કર્યો. ઇસ્લામ સ્વીકાર કરો તો જ તમે સ્વર્ગમાં જઈ શકો, નહીં તો સ્વર્ગમાં જવાય. એટલે એમણે કહ્યું ના ના, બપ્તિસ્મા લીધા વિના કદી પણ કોઈ સ્વર્ગમાં જઈ શકે નહીં. અને પછી તો આ સ્વર્ગનો કોન્ટ્રાક્ટ ચાલ્યો. ખ્યાલ આવે છે? ધર્મ જયારે ધર્મગુરુઓના હાથમાં આવી જાય ને પછી શોષણ થાય. એટલે જેને સ્વર્ગમાં જવું હોય એને ચિઠ્ઠી લખાવી પડે, એને ચિઠ્ઠી લખાવી પડે અને સ્વર્ગમાં શું શું જોઈએ છે એ બધું લખાવવું પડે. એ બધું લખાવેલું અહીં આપો તો તમને ત્યાં મળે. આપણે થોડું કરી ને સજા કરે એટલે થાળી આપો, લોટો આપો, ખરદાદલું આપો, ફલાનું આપો, ફલાનું આપો, ફલાનું આપો, બધું આપો તો તમને ત્યાં બધું મળે. એટલે એક પાછળ એવો એનો ચાલુ માણસ આવી ગયો, બધામાં હોય ને, એને ધબધબતા બે હળિયા લાવ્યો. વર મહારાજ કે આ કે મારા બાપ રોજ દામ લેતા હતા, કે મારે તમને દામ આપવા પડશે, ત્યાં એમને દામ મળે એટલા માટે એ આ ધબધબતા દરિયા છે ને એ ભાગ્યા મારા. દરેક જગ્યાએ નાનું મોટું શોષણ રહેવાનું ને રહેવાનું. આ વાળા લોકો છે ને કયા લોકિયા વાળા, એમના ત્યાં પણ આ પ્રથા, એના પેલા મોટા ગુરુ હોય ને પછી એના આશિષ્ટ હોય ને
એની પાસે ચિઠ્ઠી લખાવી પડે. ગરીબ વોરો બિચારો, હવે એની કઈ તાકાત નહીં. એટલે પેલા એ કહ્યું, ભાઈએ કહ્યું કે જો 200 રૂપિયા આપે તો છાપરા નો છાંયો મળે, અને 50 રૂપિયા આપે તો ઝાડ નો છાંયો મળે. બોલ તારે કયો છાંયો, ત્યાં ઉપર કયો છાંયો આપવો છે? કે મારી પાસે 200 તો નથી, 50 વાળો આપો એમ. એટલે 50 લઈને ચિઠ્ઠી લખી આપી, તને ફલાણી ઝાડ નો છાંયો આપજો, એની માતા નીચે મૂકવાનો. આ બધું આવું 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 બધું પહેલા ચાલતું હતું ને થોડું ઘણું, આજે પણ, અને ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી દુનિયા રહેશે ત્યાં સુધી ચાલ. આર્થિક ક્ષેત્રમાં શોષણ થાય છે, એવું ધાર્મિક ક્ષેત્રમાં પણ થાય જ છે. એ ના થાય એટલા માટે આ સ્વાધ્યાય. જો તમે સમજી વિચારીને સ્વાધ્યાય કર્યો હોય તો ફરી કોઈ દિવસ આવા ચક્કરમાં તમે આવો. એટલે અમારે પેલા પાદરીને વાતચીત ચાલતી હતી, મેં કહ્યું માનો કોઈ બાળક જન્મ્યું મરી ગયું, પ્રસૂતિમાં મરી ગયું. હવે આ મરી ગયેલો જે બાળક છે, જીવ છે, એને તમે સ્વર્ગમાં નાખશો કે નર્કમાં નાખશો? એને તો 32માં લીધો નથી. મને કે અમે એવું માંગીએ છીએ કે 2.5 વર્ષ સુધીનું બાળક મરી જાય ત્યાં સુધી એ સ્વર્ગમાં જાય, 32માં ના લીધો હોય, કારણ કે નિર્દોષ છે, ત્યાં સુધી એ સ્વર્ગમાં જાય. પછી મોટું થાય અને પછી પાપ કરે તો નર્કમાં જાય. મેં તો માનો કે કોઈ એવો માણસ નીકળે કે 2.5 વર્ષનું છોકરું થાય, એના પહેલા જ બધાને મારી નાખો, સામૂહિક મારી નાખો બધાને, તો બધા સ્વર્ગમાં જાય ને. પણ કે પેલો તો નરકમાં જાય ને, કે હું કીધું એક તો જાય, પણ હજારો ને એક માણસ એવો નીકળે કે હું તો નરકમાં જઉં તો જઉં, પણ આ છોકરા બધા મોટા થશે, પાપ કરશે, એને નરકમાં જશે, એના કરતા 2.5 વર્ષ પહેલા જ. મને કે તમને હિન્દુઓને પહોંચાય નહીં એમ, કારણ કે તમારી પાસે દર્શન છે, એમની પાસે દર્શન નથી. દર્શન નથી એટલે શું છે? જે કહીએ એ માની લો, એમાં કઈ શંકા કુશંકા કરાય. શંકા કુશંકા કરો તો પાપ લાગે, તોહીન થાય. તોહીન એટલે શાસ્ત્રનું અપમાન થાય, એમાં બોલાય જ નહીં. આપણે ત્યાં પણ આવી પ્રથા ચલાવેલી કે ભાઈ કોઈ દિવસે કોઈ મહારાજ કથા કરતા હોય તો એમાં પણ શંકા કરાય નહીં. એમ તો પેલા ત્રિશંકુના જેવી દશા. પણ આપણે ત્યાં દર્શનો રહ્યા અને દર્શનો ખૂબ ખીલ્યા એટલે હિન્દુ પ્રજાની બૌદ્ધિક ઉદારતા થઈ. બૌદ્ધિક ઉદારતાનું મૂળ કારણ આ દર્શનો છે. તમને પૂછવાની છૂટ છે, એટલું જ નહીં ગાળો દેવાની છૂટ છે, અસ્વીકાર કરવાની છૂટ છે. એ જરૂરી નથી તમે કહીએ એ બધું તમે માની લીધો આ દર્શન. હવે ત્રીજું જે શાસ્ત્ર છે એ પ્રોત્સાહન કરનારું, એ પુરાણ શાસ્ત્ર છે. એનું કામ શું છે? ધર્મે જે કહ્યું છે એને જીવનમાં ઉતારશો કેવી રીતે? તમે બુદ્ધિપૂર્વક જીવનમાં બહુ ના ઉતારી શકો. કોઈ એમ સમજે કે હું ડાકરના જોડે ધર્મ પાડી લઉં, ખોટી વાત છે. કારણ કે બુદ્ધિ છે હંમેશા તમને ગમતી વાતના તરફ ઝૂકે છે, તમને જે ગમતું હોય એના તરફ. ધરા વિનાની બુદ્ધિ હોતી નથી, જે વસ્તુ એને ગમતી હોય એના તરફ એ ઝૂકી જાય. તમારે માંસાહાર કરવો છે તો દલીલો માંસાહાર નહીં કરશે, તમારે શાકાહાર કરવો છે તો શાકાહારની દલીલો કઈ તરફની? બધી તરફની દલીલ. રજનીશ પાસે કેટલી દલીલો? રજનીશ ને વાંચો કે એમ લાગે કે હા હા, આ માણસ તો બિલકુલ સાચું કહે છે. બુદ્ધિ છે, બુદ્ધિના જોડે કદી પણ ધર્મનું પાલન કરી શકાય નહીં. તો કોના જોડે કરી શકાય? શ્રદ્ધાના જોડે. બેમાં ફરક સમજાય? શ્રદ્ધાના જોડે.
ગુરુ ગોવિંદસિંહ માં બે દીકરા ચણી ગયા દિવાલ માં. પેલા સુબો હતો ને સહિંદ નો સુબો, એને કહ્યું ઇસ્લામ સ્વીકાર કર, તમે શાહજાદી સાથે પરણાવીએ. એને નહીં નહીં કે નહીં. હવે જો એ બુદ્ધિવાદી હોય સ્વીકાર કરી લેવા દો ને, એમાં શું આપણું બગડવાનું હતું? તો એ દિવાલમાં ચણાય. એટલે માત્ર બુદ્ધિના જોરે ધર્મનું પાલન કરી શકાય નહીં. બુદ્ધિનું કામ શ્રદ્ધાને રિફાઇન કરવાનું છે, શ્રદ્ધાનો ઉચ્છેદ કરવાનો નથી. જો બુદ્ધિ શ્રદ્ધાનો ઉચ્છેદ કરે તો એ કુબુદ્ધિ કહેવાય, પણ એને રિફાઇન કરવાનું છે. બરાબર. એટલે હવે આ પુરાણ છે એ તમારા અંદર એક ભાવના જગાડે ધર્મનું પાલન કરવાનું. એક દાખલો આપો. માનો કે ધર્મે કહ્યું સત્યમ વદ, એ ભાઈ સાચું બોલજો. આ થઈ આચાર શાસ્ત્ર. પણ હવે સત્ય બોલવું તો ખાડાની ધાર છે, તલવારની ધાર છે. એ સત્ય બોલવા માટે પુરાણ હરિશ્ચંદ્ર ની કથા મૂકી દેશે, સત્યવાદી હરિશ્ચંદ્ર ની કથા મૂકી દેશે. ગાંધીજીએ લખ્યું કે બચપણમાં હરિજનો ના મલ્લામાં જઈ અને સત્યવાદી હરિશ્ચંદ્ર નું નાટક મેં જોયું, બહુ રડ્યો બહુ રડ્યો બહુ રડ્યો, અને પછી મેં પ્રતિજ્ઞા કરી કે હું પણ સત્યવાદી હરિશ્ચંદ્ર થઈશ. તો સત્યવાદી હરિશ્ચંદ્ર ને કેટલા દુઃખ પડ્યા, દુઃખ પડ્યા, પણ એ દર્યો. આ પુરાણ નું કામ, આ પુરાણ નું કામ. મને એક સજ્જને આવીને મને કહ્યું કે કાલ તો કઈ લોકોની ભીડ જામેલી, પેલા આખ્યાન કરનારા આવે ને, પણ મને જરાય ના ગમ્યું. કે તું કેમ, શું આખ્યાન હતું? કે શેઠ સગાન સામનું આખ્યાન હતું. અને શેઠ સગાન સામ ચંદાવતી રન અને તે લઈઓ કરવો, આવા તે ભગવાન હોતા હશે, આવા તો કસૈય ના હોય એમ. પેલો બિચારો વ્રત લઈને બેઠેલો કે સાધુ ને જમાડ્યા વિના હું જમીશ. 8 દિવસ ની હેલી થઈ, પાણી પાણી, 8 દિવસ ના ભૂખ્યા છે. શેઠ નથી ખાતા એટલે શેઠાણી નથી ખાતા, છોકરો નથી ખાતો. 8મા દિવસે એક અઘોરી બાવા મળ્યા. ચાલો મળ્યો, કોક તો મળ્યો, ચાલો મારા જમવા. કે ના, હું તો ચાલી શકતો નથી, મને ઉપાડીને લઈ જા. તો એને ટોપલામાં બેસાડીને ઉપાડ્યા, ઉપરથી રક્તપિત રક્તપિત બધું પડ્યા કરે. પણ લાવ્યા અને બેસાડ્યા, રસોઈ બનાવીને તૈયાર કરીને લાવ્યા. આ રસોઈ મારા કામ ના આવે, હું અઘોરી બાવો છું, મારે તો મંસાહાર જોઈએ. એમ હવે શું, વૈષ્ણવ આ બિચારો ચુસ્ત વૈષ્ણવ, અને આ કહે છે મારે મંસાહાર જોઈએ. કઈ નો એ પાછો કસાઈ ના ઘેર ગયો, અને કસાઈ ના ઘેર થી માંસ લીધું, અને વૈષ્ણવો બધા આવી પડ્યા. આ જોયું પાખંડી, આ પાખંડી ને જોયો, હું તો વૈષ્ણવ. લોકો તો છિદ્ર જોવા તૈયાર બેઠા હોય, પથરા માર્યા, બધું સહન કરીને ઘરવાળીને કહ્યું તું આને બનાવીને આપ. અને એને પણ ભલે કહે અતિથિ દેવો ભવ, બનાવી થાળી કરીને આપ્યું. તો કે આ ના જુએ છે. કેમ, હું તો કે છોકરાનું કોઈનું માંસ, માણસનું માંસ ખાઉં છું, તારા છોકરાનું માંસ મારે તો જોઈએ. હવે શું કરવું, તો હદ થઈ ગઈ. એટલે વરી પાછો નિશાળે બોલાવા ગયા, કે લઈ પડતો હતો. બાપુ બાપુ કરીને ચાલ બેટા તારું કામ પડ્યું છે. અને પછી પછી શરત કરી, આંખમાં ટીપું ના આવવું જોઈએ, અને એને કાઢવાનું, ને ધળ પેલા કોળિયામાં મૂકવાનું, અને હાલરડા ગાવાના, ખમે ખમા ખમા ખમા. કેટલું કરુણ દ્રશ્ય થઈ જાય, એ તો તમે જુઓ તો આંખમાં આંસુ આવી જાય.
અને ફરી પાછું બધું તૈયાર કરીને લઈ ગયા કે હું માજિયાનો જમતો નથી, હવે તારા ઘરનો કોઈ છોકરો ના રહ્યો, મારાથી દંડ લેવાનું મન થાય ના થાય, હવે હું નહીં જણું. વળી પાછું કહે છે પણ તું એમ તો કર, તારા કેલૈયાને બોલાય તો ખરો, શું બોલાવ મારા કેલૈયાને તો મરદું પડ્યું, યાદા કરી બોલાય. આખું સુખાંત નાટક થઈ જાય છે, કેલૈયા અને પેલો બાપુ બાપુ દોડતો આવે અને અહીં આવી લીધું હતું શંખ ચક્ર બધા પદ્મ અઘોરી ની જગ્યાએ ભગવાન આવી તો સુધી કોઈ નહીં કરશો. મેં તો કેટલો માણસ હતો એક પગ મૂકવાની જગ્યા નથી. કેમ? આ તો લાગણી પ્રધાન કથા છે, શ્રદ્ધા પ્રધાન કથા છે, એમાંથી અતિથિ દેવો એનું પાલન કરવાની શક્તિ આવશે. તમારા બુદ્ધિશાળીઓ ના ત્યાં કોઈ અતિથિ આવે નહીં, આવે તો તમે જમાડો નહીં, તમે જમી જાઓ ખરા, પણ તમે કોઈને જમાડો. એટલે પુરાણો ની અંદર જે આવી કથાઓ છે એ બધી કથાઓ લોકોની શ્રદ્ધાને મજબૂત કરવા માટે છે, એને પ્રોત્સાહન કથા કહેવાય. ખ્યાલ આવે છે? એને પ્રોત્સાહન કથા કહેવાય. એ કથા સાંભળી સાંભળીને આ બહેનોના હૃદયમાં એવો ભાવ ભરી જાય. ઘણી વાર એ છેતરાય ખરા, એ બનવાની તો દેખીતી વાત છે, પણ તો એમ સમજે કે આંગણે આવેલાને ખાલી પાછો ગળાય, ચપટીમાંથી ચપટી ટુકડામાંથી ટુકડા પણ કંઈક ને કંઈક એને આપવાનું. ને તમારે જોવું હોય તો જોજો, જે આપતું ઘર હોય છે ને એ જ ભરેલું હોય છે. આગળ જા આગળ જા આગળ જા, એટલે ભગવાન એને કે તું આગળ જા આગળ જા આગળ જા. એ છેતરાય છે એની નાની, પણ કબીરા આપ ઠગાઈએ ઓર ન ઠગીએ કોઈ, આપ ઠગે સુખ ઉપજે ઓર ઠગે દુઃખ. મહાદેવ રાનાડે થયા ને, જાણો છો? પ્રાર્થના સમાજ ના પ્રવર્તક મહાદેવ રાનાડે મહારાષ્ટ્રના બહુ મોટા જજ હતા. એને કહ્યું મારા ઘરમાં જયારે રસોઈ થતી હોય ને કોઈ બહાર કોઈ ભિક્ષુક આવે ને તો મારી માં મારા હાથે એને અપાવે, છોકરાને સંસ્કાર કરે, તું જઈને આપ, તું આપતા શીખ, લેતા તો શીખવાડવું જ નથી પડતું, છોકરાને આપો ને ફ્રેન્ડો લઈ લે પછી પાછો માગે ના આપે, આમ કરી દે. એ તો કઈ શીખવાડવાની જરૂર નથી, જે જરૂર છે એ આપતા શીખવાડવાની જરૂર છે. આ પેલું પુરાણ માંથી તમને ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ.